શું મહાનગરપાલિકાના ગુમાસ્તા ધારાનું લઈ જુગારની પ્રવૃત્તિ કરી શકાય આ એક ક્લબ છે અમદાવાદનો મનપસંદ જીમખાના એની વાત છે કે જાણકારી આપી હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘી રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં મનપસંદ જીમખાના કેટલાક દિવસોથી ચર્ચામાં છે વળી અમદાવાદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો કરતાં જુગારની પ્રવૃત્તિ જ્યારથી ઝડપાય છે ત્યારથી ખૂબ જ વિવાદિત અને ચર્ચામાં રહેતું જીમખાના છે આ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની અહીંયા ક્લબ ચલાવે છે જેમાં સભ્યપદ લઈ આપણે લાઇબ્રેરીથી લઈ કેટલાક ક્લબના લાભો લઈ શકીએ પરંતુ જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમી મળી કે દરિયાપુરના મનપસંદ જીમખાનામાં જુગાર રમાડી રહ્યા છે ત્યારે એસએમસીની ટીમે દરોડો કર્યો અને ચોંકાવનારી માહિતી સામે આવી કે ખરેખર અહીંયા જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી એકસો એસી કરતાં વધારે આરોપીઓની ધરપકડ થઈ આ એક બલ્કમાં ઝડપાયેલા આરોપીઓનો કેસ હતો જુગારનો ખૂબ મોટો કેસ હતો જેના કારણે એસએમસીએ ઊંડાણપૂર્વક તપાસ કરી આ તપાસ દરમિયાન એક ડાયરી મળી ડાયરીમાં પચાસ કરતાં વધારે અધિકારીઓના નામ હતા આ પોલીસ અધિકારીઓ મામલે એસએમસી તપાસ કરે છે અને બાદમાં ગૃહ વિભાગને રિપોર્ટ કરી આ મામલાની તપાસ એસસીબીને સોંપવી પડે છે પરંતુ હજુ સુધી આ મામલાની તપાસ થઈ કે કેમ એ સવાલ છે ત્યાં મોટી માહિતી મળી રહી છે કે મનપસંદ જીમખાના વિશે એસએમસીએ અમદાવાદ મહાનગરપાલિકાને પણ રિપોર્ટ મોકલ્યો હતો કારણ કે અમદાવાદની અંદર ચાલતું આ જીમખાના અમદાવાદ મહાનગરપાલિકાની હદનું છે અને તેની પાસે રહેલું ગુમાસ્તા ધારાનું લાયસન્સ તે પોલીસને ઉલ્લુ બનાવવા માટે ઉપયોગમાં લાવે છે હાઈકોર્ટનો તેની પાસે ચુકાદો છે અને જુગાર માળવાની પરમિશન છે આ પ્રકારની મનપસંદ જીમખાના દ્વારા અફવા ફેલાવવામાં આવે છે અને પોલીસને ગુમાસ્તા ધારાના લાયસન્સના કાગળ બતાવી ત્યાં જુગારની પ્રવૃત્તિ ચલાવાય છે આ મામલે એસએમસીએ ગંભીર તપાસ કરી અને રિપોર્ટ પણ કર્યો અમદાવાદ મહાનગરપાલિકાને અને અમદાવાદ મહાનગરપાલિકાને કરેલા રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી કે મનપસંદ જીમખાનાનું લાયસન્સ એટલે કે ગુમાસ્તા ધારાનું લાયસન્સ રદ કરવામાં આવે અહીં આ ગેરકાનૂની પ્રવૃત્તિનો અડ્ડો બની રહ્યો છે પરંતુ આજ સુધી અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘી રહ્યું છે આ વાતને ત્રણ મહિના થઈ ગયા છે મનપસંદ જીમખાના આજે પણ ધમધમી રહ્યું છે આ બાબતોની વચ્ચે અમે તપાસ કરવા માટે અને વાતની ખરાઈ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કર્યો અને સંપર્કકર્તાની સાથે એક અધિકારી બીજા અધિકારી અને બીજા અધિકારી ત્રીજા અધિકારીના નંબર આપવા લાગ્યા અને અજાણ હોવાનું કહેવા લાગ્યા અમદાવાદ પણ પણ અધિકારીએ આ બાબતે અમને પ્રકારની માહિતી આપી નહીં જ્યારે એક અધિકારીએ તો ફોન ઉઠાવવાનું જ બંધ કરી દીધું આ મામલે અમે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર થેન્નારસન રસન અમારી સાથે વાત કરી શક્યા નથી અમે તેમને મેસેજ પણ કર્યો અને જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો હજુ સુધી તેઓએ અમારો કોઈ સંપર્ક કર્યો નથી બાદમાં અમે નક્કી કર્યું કે આ પ્રકારની સ્ટોરી હોય અમારે ફટાફટ કરવી જોઈએ માટે અમે વર્ઝન વગર સ્ટોરી કરી છે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર પણ જોવા આ મામલે કોઈ સ્પષ્ટતા આપવા ઈચ્છતા હશે તો અમે ચોક્કસથી એ પણ અહેવાલના માધ્યમથી આપના સુધી પહોંચાડશું હાલ તો કોયડો એ છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં કોણ એવું વ્યક્તિ બેઠું છે જે મનપસંદ જીમખાનાને બંધ કરવા અને ગુમાસ્તા ધારાનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કે જે સ્ટેટ મોનિટરિંગ સેલના રિપોર્ટમાં સૂચવાયેલી છે તેને અટકાવી રહ્યું છે આ અટકાવનારો વ્યક્તિ જ એસએમસી અને ગુજરાત સરકારને જાણે કામ કરતો રોકી રહ્યો હોય તેવું જણાય છે આ પ્રકારના સમાચાર અહેવાલ આપણા સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર